હલો હલો એકાઉન્ટમાં ચેપ્ટર 3 ભાગીદારીનું પુનર્ગઠન। આ ચેપ્ટર એ 5 માર્કનું ચેપ્ટર છે, જેની અંદર એક એમસીક્યુ, એક માર્કની અંદર વીએસક્યુ અને સેક્શન સીની અંદર 3 માર્કનો દાખલો, એમ ટોટલ 5 માર્ક છે એ આ ચેપ્ટરમાં કવર થયેલા છે। એની અંદર ભાગીદારીના પુનર્ગઠનની અંદર એની વ્યાખ્યા, ભાગીદારીનું પુનર્ગઠન એટલે નવા ભાગીદારનો પ્રવેશ, નિવૃત્તિ કે અન્ય કારણોસર ભાગીદારી પેઢીમાં કોઈ પરિવર્તન આવે તો તેને ભાગીદારીનું પુનર્ગઠન કહેવામાં આવે છે। આગળ આપણે ચેપ્ટર પણ આવશે મિત્રો, ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ અને ભાગીદારી પેઢીનું વિસર્જન, આ બધા જ એક પ્રકારના પુનર્ગઠનના જ પ્રકારો છે કે ભાગીદારી પેઢીની અંદર કોઈ ભાગીદારનો પ્રવેશ થાય, કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, કોઈ ભાગીદાર માનસિક રીતે અસ્થિર થઈ જાય કે અન્ય કારણોસર જો પેઢીની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવાનું હોય ત્યારે આપણે ભાગીદારીનું પુનર્ગઠન કરીએ છીએ। હવે આપણે એના ખાસ દાખલાઓની વાત કરીએ કે આપણે જે પ્રમાણે કીધું કે એની અંદર એક એમસીક્યુ છે, એક વીએસક્યુ છે અને એક 3 માર્કનો દાખલો અથવા તો પછી થિયરી છે, તો હવે આજે 3 માર્કનો જે દાખલો છે એ કયો હશે? તો એની અંદર સૂત્ર છે કે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, અને લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ। એટલે કે ભાગીદારીની અંદર નવા કોઈ ભાગીદારનો પ્રવેશ થાય તો ચાલુ બે ભાગીદાર એ ત્યાગ આપશે, અને 3 ભાગીદાર હોય એમાંથી કોઈ એક ભાગીદાર છે એ નિવૃત્ત થાય તો બાકીના જે 22 ભાગીદારો છે એમને લાભ થશે। એટલે તમારે સૂત્ર યાદ રાખવાના છે કે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, અને લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ। હવે આપણે એના ઉપરથી ઉદાહરણ લઈએ, એ બી અને સી એક પેઢીના ભાગીદારો છે, તેઓની નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 પ્રમાણમાં છે, તેઓ આ પ્રમાણ બદલીને ભવિષ્યમાં 4:2:2 કરવા માગે છે। તો ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધો। તો આપણું સૂત્ર છે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ। જૂનું પ્રમાણ શું? તો સૌથી પહેલાં જો તમને આપેલું છે એ જૂનું પ્રમાણ છે 3:2:1। નવું પ્રમાણ તમને આપેલું છે 4:2:2, એને ટોટલ થાય છે 8। હવે એ બી અને સી 3 ભાગીદાર, સૌથી પહેલાં આપણે જૂનું પ્રમાણ લઈશું। તો જૂના પ્રમાણની અંદર આ આપણને જૂનું પ્રમાણ આપેલું છે 3:2:1, તો આ 3 એની સામે 3:2:1 છેદમાં ટોટલ 6:6:6, નિશાની માઇનસ છે તો માઇનસ, હવે નવું પ્રમાણ, તો નવું પ્રમાણ આપેલું છે 4:2:2, તો 4:2:2 છેદમાં ટોટલ છે 8। હવે ક્રોસ ગુણાકાર એટલે કે જે એ ભાગીદારની અંદર નીચે જે 8 આપેલા છે એ ઉપર 3 સાથે ગુણાકાર થશે, એટલે 8×3=24, એ જ રીતે નીચે 6 એ 4 સાથે ગુણાશે, 6×4=24, એ જ રીતે બી ભાગીદારની અંદર 8×2 એટલે 16, 6×2 એટલે 12, છેદમાં 6×8 એટલે 48, એ જ રીતે સી ભાગીદાર 8×1 એટલે 8, 6×2 એટલે 12, છેદમાં 48, 24 − 24 = 48 એટલે 0/48, 16 − 12 છેદમાં 48 એટલે 4/48, અને 8 − 12 = 48 એટલે −4/48। હવે મિત્રો યાદ રાખવાનું કે જ્યારે તમે ત્યાગ શોધતા હોય અને જો માઇનસ નિશાની આવે તો એ ભાગીદારનો લાભ ગણાશે, એટલે કે સી ભાગીદારને લાભ થાય છે, જ્યારે બી ભાગીદાર છે એમાં પ્લસની નિશાની આવે છે એટલે એ ત્યાગ કરે છે, જ્યારે એ ભાગીદારની અંદર 0 આવે એનો મતલબ એવો થાય છે કે આ ભાગીદાર છે એને લાભ પણ થતો નથી અને એ ત્યાગ પણ આપતો નથી। કમ્પ્લીટ, હવે આગળ
આગળ એ પ્રમાણે હવે આપણે બીજું એક સામાન્ય ઉદાહરણ લઈએ કે એક્સ અને વાય એ સરખે હિસ્સે નફો નુકસાન વહેતા ભાગીદારો છે. તેઓનું નફા નુકસાનનું પ્રમાણ બદલીને 3:2 કરવા માગે છે તો ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ શોધો. તો ત્યાગ બરાબર આપણું સૂત્ર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ એટલે કીધું છે કે સરખે હિસ્સે નફો નુકસાન વહેતા ભાગીદાર, સરખે હિસ્સે એટલે 1:1, એટલે જૂનું પ્રમાણ બરાબર 1:1 ટોટલ 2, નવું પ્રમાણ બરાબર 3:2, 3:2 એટલે એનું ટોટલ થશે 5. હવે એ ભાગીદાર બી ભાગીદાર, હવે જૂનું પ્રમાણ 1:1 તો 1/2, 1/2 માઇનસ માઇનસ નવું પ્રમાણ 3:2 એટલે 3/2 ટોટલ 5. એ જ રીતે ક્રોસ ગુણાકાર, 5×1 = 5, 2×3 = 6, 10 એટલે 5 - 6 એટલે -1/10. એ જ રીતે બી ભાગીદારની અંદર 5×1 = 5, 2×2 = 4, 10 એટલે 1/10. આપણે કીધું એ પ્રમાણે કે તમે ત્યાગ શોધતા હોય ને માઇનસ નિશાની આવે તો એ લાભ ગણાશે, એટલે એ ભાગીદારમાં -1/10 આવે છે, એનો મતલબ કે એ ભાગીદારને લાભ થાય છે. બી ભાગીદાર છે એમાં પ્લસની નિશાની આવે છે, એનો મતલબ એવો થાય છે કે બી ભાગીદાર છે એ ત્યાગ કરે છે. હવે મિત્રો એ જ પ્રમાણે હવે આપણે લાભનું પ્રમાણ શોધીએ તો લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ, એ આપણું સૂત્ર છે. પહેલાં નવું પ્રમાણ આપણે લખશું. જો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે લાભનું પ્રમાણ શોધતા હોય કે ત્યાગનું પ્રમાણ શોધતા હોય, સૂત્રમાં જે પ્રમાણ આપેલા છે એ પ્રમાણ પહેલાં લખી નાખવા, કે જેથી કરીને શું છે કે આપણે કોઈ ભૂલ પડવાના ચાન્સીસ રહે નહીં. તો નવું પ્રમાણ છે 3:2 ટોટલ 5, જૂનું પ્રમાણ છે 1:1 એટલે ટોટલ 2. જે રીતે ત્યાગની ગણતરી કરી એ જ પ્રમાણે આપણે શું કરશું તો કે લાભની ગણતરી કરશું. એની અંદર એક્સ અને વાય ભાગીદાર છે, નવું પ્રમાણ એટલે નવું પ્રમાણ 3/5, 2/5 માઇનસ માઇનસ જૂનું પ્રમાણ 1:1, 1/2, 1/2. હવે ક્રોસ ગુણાકાર, 2×3 = 6, 5×1 = 5 એટલે 6 - 5/10 એટલે 1/10. હવે વાય ભાગીદાર, 2×2 = 4, 5×1 = 5/5×2 = 10 એટલે -1/10. આપણે કીધું એ પ્રમાણે કે જ્યારે તમે લાભની ગણતરી કરતા હોય અને માઇનસ નિશાની આવે તો એને શું કહેવાય તો કે એને ભાગીદારનો ત્યાગ કહેવાય. તો વાય એ ત્યાગ કરે છે અને એક્સને લાભ થાય છે. તો આ પ્રમાણે તમે જોયું મિત્રો કે આપણે જે ત્યાગ અને લાભ છે એ બંને ભાગીદારોના ગણે. હવે આ ચેપ્ટરની અંદર ખાસ અગત્યને આ બે જ સૂત્ર છે, ત્યાગનું પ્રમાણ શોધવાનું અને લાભનું પ્રમાણ શોધવાનું. તો મિત્રો આ લેક્ચરની અંદર આપણે ત્યાગ અને લાભ કઈ રીતે શોધવો એની ચર્ચા કરી વિગતે. હવે આના ઉપરથી જે હું તમને દાખલાઓ છે એ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર એ ફોટો પાડી અને વોટ્સઅપ કરી દઈશ, એ પ્રમાણે તમારે ત્યાગ અને લાભ છે એ ભાગીદારોના શોધી નાખવાના. હવે પછી આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આની વિગતે ચર્ચા છે એ આગળ કરીશું. પણ અગત્યની વાત એ છે કે આપણી શિક્ષણ પદ્ધતિ એ પરીક્ષાલક્ષી શિક્ષણ પદ્ધતિ છે, એટલે પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ ચેપ્ટર છે એનું વેટેજ એ 5 માર્કનું છે, 1 MCQ છે, 1 VSQ છે અને 3 માર્કનો દાખલો છે, જેની અંદર એક થિયરી હશે. એ આપણે જ્યારે પણ આગળ ચર્ચા કરશું ત્યારે હું તમને એ થિયરી કહી દઈશ કે એમાંથી જ થિયરી છે એ જનરલી પૂછાતી હોય છે.